ભાગવતમાં શ્રદ્ધા ઉત્પન્ન ભાવ ઉત્પન્ન કરવા માટે ભગવાનના 24 અવતારોની કથા બતાવે છે. ઇતિ તદ બ્રહ્મ સિદ્ધનો આજે સૂત્ર બતાવે છે. સુતજીનું કથન સાંભળીને સૌનક આદિ ઋષિઓ પ્રશ્ન કરે છે કે ભાગવતની આ રચના ક્યારે કોણે સુકામ કરી. સુખદેવજી તો જન્મથી નિર્વિકલ્પ હતા, વૈરાગી હતા, તો એમણે ભાગવત ભણવાની જરૂર સુકામ પડી. કહેવાય છે એવા પુરુષો જે મહાન તપસ્વી છે એમણે આ ભાગવત સુકામ ભણવું પડ્યું, અને પરીક્ષિત રાજાને પણ આ ભાગવત સાંભળવાની શું જરૂર પડી. વ્યાસજી જાણે છે કે 5000 પછી આ કલયુગનો પ્રભાવ આવવાનો છે, એટલે વ્યાસજીએ વેદોનો અર્થ બતાવી વેદોનું 4 વિભાજન કર્યા, 17 પુરાણ રચ્યા, 5મા વેદ તરીકે મહાભારત લખ્યું. છતાં વેદ વ્યાસને હજી શાંતિ નથી મળતી. એમને લાગે છે કે હજી કંઈક મારાથી બાકી છે, હજી મારે કંઈક લખવાનું છે. ઘણો વિચારે છે છતાં એમને કાંઈ ઉપાય સૂચતો નથી કે મારું અશાંતિનું કારણ શું છે, મારું મન કેમ અશાંત છે. હજી કોઈ મને સત્સંગી મળે, કોઈ ગુરુ મળે તો એમને પૂછી જો કે મને જણાવો કે મારું અશાંતિનું કારણ શું છે, મારાથી શું કંઈક કોઈ પાપ થયું છે, કેમ હું દુઃખી છું. અને જે સજ્જન હોય, જે ડાયો માણસ હોય, એ પોતાનું ભૂલનું કારણ પોતે અંદર જ છુપાવતો હોય છે. બાકી તો બધાને બીજાની ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાની મજા આવે. કદાચ કંઈક સારી વાત થતી હોય કે આજે આપણા ગામમાં થયું, સારું થયું, તો તરત કોક આગળ એમ કે મેં કર્યું, હું હતો એમાં. અને જો કોક એમ કે આ નહોતું કરવાનું, ના કોણે કર્યું, તો કે હું નહોતો એ વખતે. લોકોને સાહસ લેવો છે, કરતા હોય પોતાની માથે લેતા હોય તો વાંધો નહીં, પણ કરવું કહીને માથે રહીને ફરવું છે. પોતાના ગુણ દોષ પોતાની અંદર જ શોધે એ જ સાચો સંત છે. તો વ્યાસજી પણ પોતાના ખિન્ન મનનું ઉદાસીનું કારણ વિચારે છે કે મને કોઈ સંત પુરુષ મળે તો હું પૂછી જોઉં. ત્યારે ભગવાનની કૃપાથી નારદજી ત્યાં આગળ આવે છે. ભગવાનની પ્રેરણાથી નારદજી આજે વ્યાસ નારાયણ પાસે પધાર્યા છે. વ્યાસ નારાયણ આજે પોતાના યમ ગંગાના કિનારે વ્યાસાશ્રમની અંદર બિરાજમાન છે. પોતે ચિંતાતુર મગ્ન અવસ્થામાં બેઠા છે ત્યારે નારદજી આજે ત્યાં આગળ પધાર્યા છે. નારદજી અને વ્યાસજીને સાથે જોઈને આજે ગંગામાને પણ ઘણો આનંદ થયો કે આ બે સંત પુરુષો આજે જો ભેગા થયા છે તો કંઈક સારી વાતો થશે, કંઈક સારું આજે ભગવાન ચિંતનનું કંઈક કાર્ય થશે. આજે જ્ઞાની સે મિલે
करे ज्ञान की बात, गधे से गधा मिला मिले करे लातम लात। बे खेडू तो भेगा थया होय तो एम ज वातो करता होय, જીવડા પડ્યા છે, જીવા પડી ગઈ છે, ખાતર નાખવાનું છે, પાણી આપ્યું વાઢવાનું છે, બે એવા ભેગા થઈ ગયા એવી વાતો, જે જીવા માણસો જીવા ભેગા થાય એ વાતો કરવામાં એમને આનંદ આવતો હોય। તો આજે બે સંત પુરુષો પણ ભેગા થયા છે તો ગંગામાં કહે છે આજે કોઈ સત્સંગની કોઈ ભગવાનની વાતો થશે। ગંગામાં પણ આજે શાંત થયા છે ત્યારે વ્યાસ નારાયણ ઉભા થઈ નારદજીનું સ્વાગત કરે છે। પરંતુ વેદ નારદજી આવી અને વ્યાસના મુખ ઉપર રહેલી ચિંતાનું કારણ પૂછે છે, હે વ્યાસજી તમે આજે કેમ ચિંતાતુર લાગો છો? ત્યારે વ્યાસજી કહે છે કે હે નારદ ઋષિ, તમે આવ્યા મને ઘણું ગમ્યું, તમે આવ્યા છો તો મારી ચિંતાનું કારણ મને બતાવો કે મારાથી શું એવી ભૂલ થઈ છે, શું કંઈ મારામાં એવું કંઈ અધૂરું છે કે જેથી કરીને મને શાંતિ નથી મળી। ત્યારે દેવર્ષિ નારદજી કહે છે કે વ્યાસજી તમે પોતે જ્ઞાનના અવતાર છો, ભગવાનના અવતાર છો, તમને કોણ કે બતાવે કે તમારી ભૂલ શું છે, તમે કોઈ ભૂલ નથી કરી, છતાં તમે પૂછો છો તો હું તમને બતાવું છું કે તમે 17 પુરાણો લખ્યા, 4 વેદ લખ્યા, 5મા વેદ તરીકે મહાભારત લખ્યું, એ બધામાં તમે ઘણા બધા વેદો ઉપનિષદોનો સાર લખ્યો છે, પણ એ વેદો એટલા ગુઢ છે, એટલા બધા અઘરા છે કે આ કલયુગના સામાન્ય માણસોને એમના મગજમાં નહીં ઉતરે, એ નહીં સમજી શકે આ વેદોના સારને। માટે તમે એવું કાંઈ લખો કે જે લોકોના મગજમાં ઉતરે, એમના જીવનમાં ઉતરે, એમનું જીવન સુધરે, તમે ભાગવતની રચના કરો। ત્યારે દેવર્ષિ નારદજીની પ્રેરણાથી વ્યાસજી આજે ભાગવત લખવા બેઠા છે। 5000 વર્ષ પછી વિશ્વના કલ્યાણ અર્થે દેવર્ષિએ 18મા પુરાણ તરીકે ભાગવતની રચના કરી છે। જે 17 પુરાણોમાં નથી, જે વેદમાં નથી, એ બધું આજે ભેગું કરી અને વ્યાસ નારાયણે આજે ભાગવતની અંદર લખ્યું છે કે સામાન્યમાં સામાન્ય માણસ માત્રને પણ એ સમજી શકે, એને વિચારી શકે। રાજધર્મ, પુત્ર ધર્મ, ભાતૃધર્મ, દરેક વસ્તુ ભાગવતમાં આવેલી છે। દેવર્ષિ નારદજી કહે છે કે તમે ભાગવતની રચના કરો, હું જે અત્યારે દેવર્ષિ નારદ થઈને ત્રણેય લોકમાં વિચરું છું, હું ફરું છું, એ મારે સત્સંગનો જ પ્રભાવ છે। જ્યાં સુધી કોઈ સત્સંગી નથી મળતા, કોઈ સંત નથી મળતા, ત્યાં સુધી આપણો બેડો પાર નથી થતો, સત્સંગ જરૂરી છે। હું જ્યારે મારા પૂર્વ જન્મમાં હું એક દાસી પુત્ર હતો અને મારા ગુરુજીના સત્સંગ કરીને હું આજે દેવર્ષિ નારદ બન્યો અને ત્રણેય લોકની અંદર હું સ્વેચ્છાથી આ વીણા વગાડી ભગવાનનું નારાયણ નારાયણ નામ રટીને ત્રણેય લોકમાં વિચરી શકું છું, ફરી શકું છું, એ સત્સંગનો પ્રભાવ છે। સત્સંગ જીવનમાં હોવો જરૂરી છે। ત્યારે વ્યાસ નારાયણ દેવર્ષિ નારદને પ્રાર્થના કરી છે કે હે નારદજી તમારી કથા મને કહો કે તમે કઈ રીતે એક સામાન્ય પુરુષમાંથી, સામાન્ય માણસમાંથી આ દેવર્ષિ બન્યા, તમને નારદજીનું તમને બિરુદ મળ્યું। ત્યારે નારદજી કહે છે કે સાંભળો, હું મારા પૂર્વ જન્મની તમને કથા કહું છું। પૂર્વ જન્મમાં એક સામાન્ય પરિવારની અંદર મારો જન્મ થયો, જન્મતાની વેત મારા પિતા મૃત્યુ પામ્યા, મારી માં આજુબાજુવાળાના ઘરના કામકાજ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા અને દાસી તરીકે જીવતા, મારી માં દાસી તરીકે કામ કરતી એટલે હું દાસી પુત્ર તરીકે જાણીતો થયો। નાનો હતો એટલે રમવામાં, ભીલના છોકરાઓ સાથે રમવામાં હું મારું જીવન વ્યતીત કરતો। નાનો હતો એટલે મને બહુ કાંઈ ખબર નહીં, પણ એક સમયે બન્યું એવું કે મારા પુણ્યનો ઉદય થયો અને અમારા ગામની અંદર એક સંતોની ટોળી આવી,
અમારા ગામના એ બધા ભેગા મળી સંતોને પ્રાર્થના કરી કે ચતુર્માસ ચાલી રહ્યો છે, તો તમે અમારા ગામમાં એ ચતુર્માસના ચાર મહિના ગાળો. ગામ લોકોના કહેવાથી એ ઋષિઓની જે સંતોની મંડળી છે એ અમારા ગામમાં ચતુર્માસ કરવા માટે રોકાય છે, અને એ સંતોની સેવા કરવા માટેનું કામકાજ મને સોંપવામાં આવ્યું. મને કહેવામાં આવ્યું કે આ સંતોની જવાબદારી તમારી. હું નાનો હતો એટલે સંતોની સેવા ચાકરી કરતો, સંતોને પૂજા માટે ફૂલ તુલસી પત્ર, યજ્ઞ માટે હવન, કાષ્ઠ, લાકડા બધું એમને હું લાવી આપતો. હું એમના પડ્યા ભૂલ ઝીલતો એટલે હું એમને સંતોને ઘણો વાલો લાગતો. સંતો એ બધા એ ભેગા થઈ અને મારું નામ હરિદાસ રાખ્યું. સંતો મને કહે કે એ હરિદાસ, છાણા લઈ આવો, લાકડા લઈ આવો, તુલસી પત્ર લાવો, પુષ્પ લાવો, ફળ લાવો. હું એમની સેવા કરતો અને એમના સેવાથી, એમના સત્સંગથી સમય જતા મારું રમવાનું પણ છૂટી ગયું અને હું ભગવાનની ભક્તિ કરવા લાગ્યો. મારા ગુરુજી ત્રણ ટાઈમ સંધ્યા પૂજા કરતા, લાલાની સેવા ચાકરી કરતા, લાલાનું શૃંગાર કરતા, એ જોઈને મને આનંદ આવતો. મારા ગુરુજી જ્યારે કથા કરવા બેસતા ત્યારે હું કથામાં બેસતો અને કથા શ્રવણ કરતો અને એ કથા મારા જીવનમાં ઉતરી. એક સમયે જ્યારે મારા ગુરુજીઓ જમવા બેઠા હતા ત્યારે હું એમને પીરસી રહ્યો હતો. ગુરુજી જમીને બધા ઊભા થયા, એમને એઠી પતળાલે હું લઈ રહ્યો હતો ત્યારે મારા ગુરુજીએ મને કીધું કે બેટા હરિદાસ, તું જમ્યો? ત્યારે મેં ના પાડી કે ના ગુરુજી, તમને જમાડ્યા વગર, તમારી સેવા કર્યા વગર હું ન ખાઈ શકું. મારા ગુરુજીને મારો આ વ્યવહાર ખૂબ ગમ્યો. ગુરુજીએ મારા ઉપર કૃપા કરી અને મને ગાયત્રી મંત્ર આપ્યો કે તું આ મંત્રનો જપ કરજે અને ગુરુની કૃપાથી આજે હું આ જીવનમાં આગળ છું. પોતાના ગુરુજીના વખાણ કરતા આજે દિવસે નારદ થાકતા નથી. ગુરુજી ના નામ ની હો મારા છે રોગ માં, ગુરુજી ના નામ ની હો મારા છે રોગ માં, નારાયણ નામ ની હો મારા છે રોગ માં, નારાયણ નામ ની હો મારા છે રોગ માં. Oh,
આપણે સૌએ પણ જોયું હોય છે કે જે પાળેલા કૂતરા હોય અને જે આપણા ગામમાં રખડતા કૂતરા હોય, જે શેઠના બંગલામાં જે કૂતરા પળાતા હોય ને, અને સામાન્ય જે આપણા ગામના કૂતરા હોય છે એને પટ્ટા નથી હોતા, ગમે ત્યાં રખડતા હોય, ગમે ત્યાં ફરતા હોય. જ્યારે મ્યુનિસિપાલિટીમાંથી કૂતરા પકડવા વાળા આવે ને, ત્યારે જે ગળે પટ્ટા બાંધેલા કૂતરા હોય ને એમને નથી પકડતા, અને જે રખડતા કૂતરા હોય એ બધાને પકડીને ડબ્બામાં પૂરીને લઈ જાય છે. તો આપણે પણ એક પટ્ટો ગળામાં રાખવાનો, માળા રૂપી પટ્ટો, એટલે જ્યારે યમના દૂતો આપણને પકડવા આવે ને, એટલે આપણા ગળામાં પટ્ટો જુએ, માળા જુએ, એટલે એમને ખબર પડી જાય કે આમનો કોઈ માલિક છે, આ ભગવાનના છે, આમને માન નથી લઈ જવાના. પણ જો આપણા ગળામાં પટ્ટો નહીં હોય ને, તો યમના દૂતો કહેશે કે આ રખડતો કૂતરો છે, આને પહેલો પકડવો જોઈએ. એટલે આપણે યમના દૂતો ન પકડી જાય એનું ધ્યાન રાખી ગળામાં પટ્ટા, ગળામાં કંઠી પહેરો, માળા પહેરો, તુલસીની માળા પહેરો, રુદ્રાક્ષની માળા પહેરો, કપાળમાં તિલક કરો, જેથી ભગવાન આપણી ઓળખાણ થાય. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. સત્સંગથી આજે ગુરુજીના કહેવાથી હરિદાસે એ જે એઠો પ્રસાદ હતો એમના ગુરુજીનો એ કોળિયો મોઢામાં મૂક્યો, અને એ કોળિયો મોઢામાં જતા જ પેટના રહેલા એમાં રહેલા તમામ પાપો આજે બળીને ભસ્મ થયા, એમનું જીવન બદલાઈ ગયું. ગુરુજી એને મંત્ર આપે છે, શ્લોક આપે છે, કે એ મંત્રનો શ્લોક કહે છે કે તારે આજીવન આ મંત્રનો તારે રાખવાનો છે. ગુરુજીની મારી ઉપર કહેવાય છે કે વિશેષ કૃપા થઈ ગાયત્રી મંત્ર મને આપ્યો. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ શંખશરણાય ચ. મંત્ર મને આપ્યો કે કીધું બેટા હરિદાસ તું આ જપ કરજે. હરિદાસ કહે છે કે ગુરુજી હું ભણેલો નથી,
મને આ જપ તો હું કરીશ પણ મને ગણતા નહીં આવડે કે કેટલી માળા થઈ ને કેટલું શું થયું. ગુરુજીએ મને કીધું કે હરિદાસ, તારું કામ ખાલી માળા કરવાનું છે, માળા ગણવાનું કામ ભગવાન ઉપર છોડી દે. માળા આપણી કેટલી થઈ ભગવાન ગણશે. માળા તો હાથમાં હોય, મંદિરના ઓટલે બેઠા બેઠા માળા કરીએ, પણ જીવ આપણો ઓટલાની બહાર પગથિયે ચંપલ પડ્યા હોય એમાં હોય તો 100 માળા કરી તોય નકામી છે. પણ એક માળા સરસ રીતે સવારે ઉઠીને ભગવાનની આગળ એક માળા ફેરવો. કહેવાય છે કે તમે 108ની માળાની મણકાજી જ માળા ફેરવી હોય ને તો ઓલી 108 આવે છે ને એ બોલાવી ના પડે. પણ 108 માળાના મણકા ફેરવ્યા હોય તો નહીં તો ઓલી 108 જે સરકારે બહાર પડી છે 4 પૈડાવાળી 4 ટાયરવાળી એ તો આવીને ઊભી જ રહી જવાની છે. માટે જે કંઈ થોડી પૂજા કરો, ઓછી પૂજા કરો, પણ ભાવ દઈને કરો. ભાવેર વિદ્યતે દેવ, ભગવાન ભાવનાના ભૂખ્યા છે. ઓછું કરો પણ ભાવથી કરો. ગુરુજીએ મંત્ર આપી, કીધું બેટા હરિદાસ તું આ મંત્રના જપ કરજે. હું જપ કરતો, પૂજા પાઠ કરતો, સાથે ગુરુજીની સેવા કરતો. આમ કરતા કરતા ચતુર્માસના 4 મહિના પૂરા થયા. હવે સંતોને આજે જવાનો સમય થયો છે. ગામ લોકોની રજા લીધી, હવે અમે જઈએ. ત્યારે હરિદાસ ગુરુજીને કહે છે કે હે ગુરુજી, તમે મને તરછોડશો નહીં, મને છોડીને જશો નહીં, આપ મને સાથે લઈ જાઓ. હું તમારી સાથે આવું છું, તમારા હલકામાં હલકું હું કામ કરીશ, તમારી સેવા કરીશ. તમારા પૂજા માટે તુલસી ફૂલ ફાન ફળ છાણા લાકડા યજ્ઞ માટે દરેક હું આવી તમારા હલકામાં હલકું નીચમાં નીચ કામ કરીશ, પણ મને સાથે લઈ જાઓ, મારી અવગણના ન કરશો. ત્યારે ગુરુજી કહે છે કે બેટા હરિદાસ, અમે તને સાથે ન લઈ જઈ શકીએ. એનું કારણ છે કે તું હજી તારા માતાનો ઋણાની બંધી પુત્ર છો. તું તારા માતાનો ઋણ ચૂકવવા માટે આવ્યો છો, અને જો તું અમારી સાથે આવીશ ને તો તું તારી માતાની સેવા નહીં કરી શકે. તારું માતાનું ઋણ તું નહીં ઉતારી શકે, અને એ ઋણ ઉતારવા માટે તારે પાછો બીજો જન્મ લેવો પડશે. માટે તું તારા આ જન્મમાં જ તારી માતાના ઋણમાંથી તું પાર પડ, પછી તું અમારી સાથે આવજે. ગુરુજીને મેં ઘણું બધું સમજાવ્યું, ઘણું બધું કીધું, છતાં ગુરુજી ન માન્યા. અને હરિદાસને કહે છે કે તું ગાયત્રી મંત્ર કરજે અને ભગવાનની પૂજા પાઠ કરજે, ભગવાન તને અવશ્ય એમના ધામમાં લઈ જશે. હરિદાસ કહે છે કે ગુરુજી, તમે મને સમજાવેલું, તમે મને શીખવાડેલું કે તમારી કથામાં મેં સાંભળેલું કે જે તમારા સત્સંગમાં જે તમારી કથામાં જે વિઘ્ન કરે ને એને તમે તરછોડો, એને છોડી દો, તો શું હું મારી માને ન છોડું? ગુરુજી કહે છે ના, એ ઉચિત નથી, એ યોગ્ય નથી. ઘરમાં સાસુ સસરા હોય, દીકરા હોય, દીકરી હોય, પરિવાર મોટો હોય, સંયુક્ત રહેતા હોઈએ, ઘરના ને આપણા ઘરવાળાને પતિને કદાચ નોકરી જવાનું, સવારે ટિફિન બનાવવાનું હોય, સાસુ સસરા ગામડામાં રહેતા હોય તો એમને કદાચ 10 વાગે જમવાનું જોઈતું હોય, તો બહેનો શું કરે? સવારમાં વહેલા ઉઠી નાની થેલી લઈને, મોટી ચોખા લઈને, 2 રૂપિયા છોટા લઈને સીધા મંદિરે ઉપડી જાય, ભગવાનની ભક્તિ કરે, તો તમે તમારા ઘરનાને હેરાન કરી ઓલાને ટિફિન લઈને જવાનું મોડું થયું છે, તમારા સાસુ સસરાને જમવાનો ટાઈમ થયો છે, ભૂખ્યા થયા છે, તમે એ બધાને તળવળતા મૂકી અને મહાદેવ મંદિરે જતા રહો, એ યોગ્ય નથી. ભગવાન નથી કહેતા તમે મારી પાસે આવો, ઘરમાં રહ્યો, ઘરમાં પણ કામકાજ કરતા પણ ભગવાનની ભક્તિ કરો, બધાને રઝળતા મૂકીને જાઓ, એ યોગ્ય નથી. તો રસોઈ બનાવતી વખતે, ઘરના કામકાજ કરતી વખતે ભગવાનને સમરો, ભગવાનને યાદ કરો. જ્યારે તમે ભગવાનનું નામ દેતા દેતા રસોઈ બનાવશો એ દિવસની રસોઈ જોજો, અને જ્યારે તમારા હાવ જોડે ઘરના જોડે ઝઘડો થયો હોય એ દિવસની રસોઈ જોજો, ફેર પડશે. આનંદથી રસોઈ બનાવો તો એનો સ્વાદ કંઈક અનેરો હોય. ઝઘડો થઈને ગુસ્સે કરીને જે રસોઈ બનાવી હોય ને એમાં મરચું મીઠું વધારે જ હોય ને ઓછું જ હોય, ખબર પડી જાય આ કંઈક થયું લાગે છે. હરિદાસને ગુરુજી કહે છે કે તું તારી માને તરછોડીશ નહીં. ત્યારે ગુરુજી મને મૂકી અને ચાલ્યા ગયા છે. ગુરુજીને યાદ કરી આજે દેવરસિંહના હરિદાસના આંખમાં પણ આંસુ આવી ગયા છે. સમય થયો છે
દિવસે નારદ હરિદાસ ભગવાન ના જપ કરે છે, સાથે માતાજીની સેવા ચાકરી પણ કરે છે, ઘરના કામ પણ કરે છે. સમય જતા એક દિવસ બન્યું એવું એમની માતા ગૌશાળામાં ગઈ અને સર્વદંશ થયો અને માતાનું મૃત્યુ થયું છે. હરિદાસ કહે છે કે ભગવાનને જે ગમ્યું તે ખરું, પોતાના માતાની ઉત્તર ક્રિયા કરવાની અંદર એ પોતાની પાસે જે કઈ ધન સંપત્તિ હતી એ બધી વાપરી નાખે છે, ખર્ચી નાખે છે. હરિદાસ વિચારે છે કે જ્યારે હું માતાના ઉદરમાં હતો ને જન્મ્યો ત્યારે મારી જેણે જમવાની વ્યવસ્થા કરી હતી એ શું હવે ફરી મારી જમવાની વ્યવસ્થા નહીં કરે? તો હા, કીડીને કણને હાથીને મણ એ આપનારો છે. જે માતાના ઉદરમાં આપણું ભરણ પોષણ કરે છે એ જન્મતા પછી પણ આપણું ભરણ પોષણ ભગવાન કરે છે. માતાના આજે મૃત્યુ પછી પોતે તમામ ઘર નિર્વાહ છોડી બધી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને જંગલના માર્ગે ચાલ્યા છે. જંગલમાં જે ઉગ્ર તપશ્ચર્યા કરે છે, ભગવાનનું નામ સ્મરણ કરે છે, ગુરુજીએ આપેલી નામમાળા જપ કરે છે, ત્યારે ભગવાન નારાયણ એમને દર્શન આપે છે. અને એ દર્શન અંદરથી નારદ ઋષિ કહે છે કે ભગવાન આપ મને દર્શન આપો. ભગવાન કહે છે કે હે હરિદાસ, હજી તારા ગયા જન્મના હજી થોડા પાપ બાકી છે, એ બળી જશે પછી હું તને દર્શન આપીશ. જે આ જન્મમાં શક્ય નથી આવતા જન્મની અંદર હું તને જરૂર દર્શન આપીશ, તું હજી તારા જપ ચાલુ રાખ. આવી રીતે કહેવાય છે કે 36 વર્ષ સુધી હરિદાસે પોતે જપનો જપ કરવાનું ચાલુ રાખ્યું છે અને જપ કરતા કરતા આજે એ ભગવાનમાં લીન થયા છે. ભગવાનના પાર્ષદો એમને લઈ ગયા છે, લેવા આવ્યા છે અને ઉત્તમ વિમાનમાં બેસીને આજે વૈકુંઠ લોકમાં ગયા. જપને અંતકાળ સુધી મેં ચાલુ રાખ્યો એના ફળ સ્વરૂપે એક કલ્પ પૂરો થયો. ત્રણેય લોકને સમેટી ભગવાન શિવસાગરની અંદર શયન કરવા ગયા અને જ્યારે ભગવાનના નેત્ર ખુલ્યા ત્યારે એમની નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી અને એ સૃષ્ટિની રચના વખતે હું બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે મારો જન્મ થયો અને એ જન્મમાં મારું નામ નારદજી રાખવામાં આવ્યું અને મારી આગળ બીજો એક શબ્દ જોડાયો કે દેવર્ષિ નારદ. ભગવાને મને આશીર્વાદ આપ્યા કે તમે ત્રણેય લોકની અંદર તમે ફરતા રહેજો. પ્રસાદીમાં મને એક વીણા એક તંબુરો આપ્યો, મને મંત્ર જપ આપ્યો કે નારાયણ નારાયણ કરતા તમે ફરજો અને ત્રણેય લોકમાં વિચરજો. આજે હું મારી સ્વેચ્છા અનુસાર ત્રણેય લોકમાં જ્યાં ઈચ્છું ત્યાં હું જઈ શકું છું. ભગવાને મને કામ સોંપ્યું છે કે મારાથી જે વિખૂટો પડેલો જીવ છે એને તમે એને પકડીને મારી પાસે લાવજો. હું મારા જીવનકાળની અંદર ભક્ત પ્રહલાદને ધ્રુવને એવા ઘણા ભક્તોને હું આજે ભગવાનની પાસે લઈ ગયો છું અને હરિદાસમાંથી હું દેવર્ષિ નારદ બન્યો છું. પોતાના જીવનની કથા કહી અને નારદજી કહે છે કે હવે તમે ભગવાનના ભાગવતની કથાની રચના કરો. ત્યારબાદ કહેવાય છે કે ભાગવત કથાનો આ બીજા રોપણ છે. વ્યાસજીને ભાગવત લખવાની પ્રેરણા દેવર્ષિ નારદે આપેલી. ત્યારબાદ ભગવાનની કૃપાથી દેવર્ષિ નારદજીની કૃપાથી વેદ વ્યાસ આજે સમાધિસ્થ થયા છે, તપમાં બેઠા છે. એમને જે લખાયું જે સમાધિમાં દેખાણું એ બધું એમણે લખ્યું છે. ભાગવતના 12 અધ્યાય લખ્યા, 335 અધ્યાયો આવ્યા, 12 સ્કંદ આવ્યા, 18,000 શ્લોકો અને 1500 અક્ષર લક્ષનું આજે ભાગવતની રચના થઈ. ઘણું બધું લખ્યું પણ હવે આનો પ્રચાર ને પ્રસાર કોણ કરે? જમવાનું તો તૈયાર છે પણ જમશે કોણ? એમને જમાડશે કોણ? પીરસનાર કોણ? જમવાને થાળ તૈયાર કર્યો છે વેદ વ્યાસે, પીરસનાર સુખદેવજી મહારાજ છે અને ભોજન જમનાર આજે પરીક્ષિત રાજા છે. ભાગવત તૈયાર થઈ ગયું છે, હવે આનો પ્રચાર ને પ્રસાર કોણ કરે? વ્યાસજી પોતે વૃદ્ધાવસ્થાની અંદર એક પુત્રની ઈચ્છા કરે છે કે જો મારે પુત્ર હોત, મારો સુખદેવજી મારી પાસે હોત તો એને હું મારું કામ સોંપત. ત્યારે વ્યાસજી પોતાના શિષ્યોને આશ્રમની અંદર ભાગવતના શ્લોકો ભણાવે છે અને કહે છે કે આ શ્લોકોને તમે ભણીને શીખીને ઉત્તર દિશા તરફ જાઓ કે જે દિશામાં મારો પુત્ર ગયો છે. તમારે જંગલમાં અડધા અડધા શ્લોકો બોલવાના અને જે કોઈ તમને પૂછે કે આનો આખો શ્લોક શું છે તો એને તમે આખો શ્લોક સમજાવી અને મારી પાસે લઈ આવજો. જે વ્યાસજીના શિષ્યો છે આજે જંગલમાં લાકડા ઔષધિઓ લેવા જાય છે, સમિધાઓ લેવા,
ત્યારે પોતે શ્લોક બોલે છે, બરહા પીડમ નર નટવર વપુષમ કર્ણ યોગ કર્ણિકારમ વિપ્રદવાસમ કનક કપિશમ વૈજયંતિ ચ માલા ગ્રંથાણ વેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ. જે કનૈયો પોતાના ગોપ બાળકોની સાથે પોતાના મિત્રોની સાથે વૃંદાવનમાં પ્રવેશી રહ્યો છે, જેણે મસ્તક ઉપર મોર મુકુટની અંદર ધારણ કરેલું છે, ગળામાં વૈજયંતી માલા પહેરી છે, કાનની ઉપર કરેણનું પુષ્પ લગાવેલું છે અને પોતાના અધરોથી વાંસળીને વગાડતા એ ભગવાન ધૂળની ડમરીઓ ઉડાડતા આજે વૃંદાવનમાં જઈ રહ્યા છે. સુખદેવજી મહારાજ આ શ્લોક સાંભળીને મંત્ર મુક્ત થયા છે કે આવો સરસ ભગવાનનો શૃંગાર. ત્યારે શિષ્યોને કહે છે કે હે શિષ્યો, આ શ્લોક તમને કોણે શીખવાડ્યા, કોણે ભણાવ્યા? શિષ્યો કહે છે કે હે પ્રભુ, આ તો ખાલી એક જ શ્લોક છે, આ તો ખાલી સેમ્પલ છે, બાકી આવા 18,000 શ્લોકો અમારા ગુરુજીની પાસે ગોડાઉનમાં છે. વેદ વ્યાસજી પાસે ભાગવત ભણ્યા છીએ અમે. સુખદેવજી કહે છે કે જો ભગવાનને કદાચ હું પૂછું તો મારે લાલાને કેટલું બધું આપવું પડે, મોર મુકુટ આપવો પડે, વાંસળી આપવી પડે, ખાવા માટે માખણ આપવું પડે, અને હું તો અહીંયા જંગલમાં રહું છું, હું શું આપીશ ભગવાનને? ત્યારે ભગવાનની પૂજા કરવાનું માંડી વાળે છે. ત્યારે શિષ્યો બીજો એક શ્લોક બોલે છે, અહો બકીયમ સ્તન કાલકૂટમ જિંગા સદાયા પાદ સાધવી લભે ગતિમ ધત ચિંતા તત્વજ્ઞકમ વા દયાલુ. ભગવાન લાલાને જ્યારે પૂતના સ્તનની અંદર ઝેર ભરીને મારવા માટે આવે છે, ત્યારે લાલાને પૈ પાન કરાવે છે. લાલો એ દુગ્ધ પાન કરે અને પૂતનાના પ્રાણ ચૂસી લે છે અને એને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે, પણ મને દુગ્ધપાન કરાવ્યું છે, મને જમાડ્યો છે, મને ધવડાયો છે. જે યશોદામાં એ દુગ્ધપાન કરાવ્યું હતું, જે એમને લાલાને ધવડાયા હતા, એ જ આજે એને જે યશોદામાને મોક્ષની પ્રાપ્તિ કરાવી, એ જ મોક્ષ આજે પૂતનાને પણ આપે છે. ભગવાન કહે છે, તમે મને ઝેર આપો તોય ભલે, ને અમૃત આપો તોય ભલે. પૂતના આજે લાલાને મારવાના ઉદ્દેશ્યથી ઝેર આપે છે, છતાં લાલો એને સ્વીકાર કરીને એનો મોક્ષ કરાવે છે. ભગવાન આપણો પ્રેમ જુએ છે, શું આપીએ છીએ, કેવા કેટલું આપીએ છીએ એ નહીં, પણ પોતે કેટલું પ્રેમથી આપે છે એ લાલો જુએ છે. પૂતનાને પણ એ જ મોક્ષની પ્રાપ્તિ કરાવી, જે પ્રાપ્તિ પોતાની માને કરાવી હતી. સુખદેવજી મહારાજ આજે પોતાના પિતાની પાસે વ્યાસ નારાયણના આશ્રમમાં જાય છે અને પોતાના પિતાને કહે છે કે હે પિતાશ્રી, મને આપ ભાગવત ભણાવો. પોતાના પુત્રને પાછો આવેલો જોઈને પણ સુતજી વ્યાસજી પોતાના પુત્રને ભાગવત ભણાવે છે. હવે ભાગવત લખાઈ ગયું, પ્રચાર પ્રસારની પણ ચિંતા મટી ગઈ, હવે આ સાંભળનાર કોઈ તૈયાર થાય તો સારું. ત્યારે કહેવાય છે કે સુખદેવજી મહારાજ એ પરીક્ષિત રાજાને કથા સંભળાવવા બેઠા છે, ત્યારે અનેક ઋષિ મુનિઓ ત્યાં હાજર થયા છે. ઉત્તમ શ્લોકને વક્તાના ગુણધર્મો બતાવીને વ્યાસપીઠ ઉપર આજે સુખદેવજી બેઠા છે. ભગવાનમાં શ્રદ્ધા અને ભાવ જાગે. સૌનકાદિ ઋષિઓ સુતજીને પૂછે છે કે મને પરીક્ષિત રાજાની કથા સંભળાવો. પરીક્ષિત રાજા તો મહાન સાર્વભૌમના રાજા હતા, છતાં એમણે પોતાનો જીવન વૈભવ, પોતાનો રાજપાટ ત્યાગી એમને ભાગવત સુકામ સાંભળવી પડી. એમનું મૃત્યુ 7 દિવસમાં સુકામ થવાનું હતું. ત્યારે સુતજી કહે છે કે સાંભળો સૌનકાદિ ઋષિઓ, આપણે જો પરીક્ષિત રાજાના જન્મની કથા સાંભળી હોય તો આપણે પહેલા મહાભારતમાં પ્રવેશ કરવો જોઈએ. જ્યારે કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ પરિપૂર્ણ થયું, કૌરવોનો વિનાશ થયો, પરાજય થયો છે, પાંડવોની જીત થઈ છે અને એ યુદ્ધના અંતિમ ચરણમાં જ્યારે દુર્યોધન કણસતો જમીન ઉપર પડ્યો હોય છે,
ભીમની ગદાથી હણાયેલો એ જમીન ઉપર પડ્યો હોય તેની આજુબાજુમાં કહેવાય છે કે લોહીના ખાબોચિયા હોય છે. આવો કડસ્તો પીડાયેલો દુર્યોધન જયારે જમીન ઉપર પડ્યો હોય ત્યારે અસ્વસ્થતામાં આવે છે અને કહે છે કે હે મિત્ર, તારી આવી દશા કરનારને હું મારીશ. દુર્યોધન કહે છે કે આ મહાભારતના યુદ્ધની અંદર આપણો પરાજય થયો, આપણા બધા 100 એ 100 ભાઈઓ આપણા કૌરવની સેના નાશ પામી, છતાં પાંડવોમાંથી હજી એક પણ ઓછો થયો નથી અને તું કહે છે કે હું એમને મારીશ. અસ્વસ્થતામાં કહે છે હા હું એમને મારીશ. પાંડવોએ અધર્મથી યુદ્ધ જીત્યા છે, કપટ કરીને ખોટું બોલીને એ જીત્યા છે, માટે હું પણ એમની સાથે કપટ કરીશ. અસ્વસ્થામાં આજે પાંડવને મારવા માટે રાત્રે એમના ઘરે જાય છે. ભગવાન કૃષ્ણ ભગવાનને આ સમાચાર મળ્યા ત્યારે પોતે પાંડવોને કહે છે કે ચલો આપણે ગંગા કિનારે જવું છે. પાંચે પાંડવ ભાઈઓ ભગવાનને કોઈ પણ પ્રશ્ન કર્યા વગર આજે એમની સાથે રાત્રે ગંગાના તીરે ગયા છે અને એમની જગ્યાએ આજે પાંડવોના પુત્રો સુતા છે. અસ્વસ્થામાં ત્યાં આવીને જોવે છે કે પાંડવો સુતા છે, એમ સમજીને ઉઘાડી તલવારથી પાંચે પાંચ પાંડવ પુત્રના શિરના છેદન કરે છે, ધરતી માથું અલગ કરી નાખે છે. રાત્રે અંધારે ઉતાવળમાં એ અસ્વસ્થામાં પાંચે પાંડવના પુત્રોના મસ્તકને લઈને દુર્યોધનની પાસે આવે છે. દુર્યોધનને કહે છે કે હે દુર્યોધન, જો તું આ સાંભળ, હું પાંડવોને મારીને તને બતાવવા માટે હું એમના ધડ મસ્તક લઈને આવ્યો છું, એ તું જો. દુર્યોધન પોતે કળસતા હાથે એ પોટલામાં બાંધેલા ખોપડીઓ છે એની ઉપર હાથ ફેરવે છે અને એ ખોપડીઓ જરાય ને પોચી પોચી હલકી લાગી. એને થયું કે હે અસ્વસ્થામાં, તે આ શું કર્યું? તું પાંડવોને નહીં પણ પાંડવના પુત્રોને મારીને આવ્યો છે. આપણે વેર હતું તો પાંડવો સાથે હતું, એમના પુત્રોનો શું દોષ હતો, એમનો શું વાંક હતો, તે કેમ એમને માર્યા, તે આ ખોટું કર્યું છે. અને આ સમાચાર જ્યારે દ્રૌપદીને મળે છે, પોતાના પુત્રો લોહીથી ખરડાયેલા પડ્યા છે, એક બાજુ અર્જુન આવે છે અને એ અસ્વસ્થામાને મારવા માટે યુદ્ધ કરવા માટે અસ્વસ્થામાને પકડવા માટે જાય છે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે અને એ યુદ્ધની અંદર અસ્વસ્થામાં આજે બંધન સ્વીકારી અર્જુન એને પકડી બાંધી અને દ્રૌપદીની પાસે લાવે છે. દ્રૌપદી એ અસ્વસ્થામાને જોતા જ કહે છે કે તમે છોડી દો આને, આને ન મારશો. ભીમ કહે છે કે હે દ્રૌપદી, આપણા પુત્રોને મારનારો હત્યારો છે, એને કેમ છોડી દેવાય, ના આને તો મારી જ નાખવો જોઈએ. દ્રૌપદી કહે છે કે વાત સાચી છે કે આપણા પુત્રોને આણે માર્યા છે, પણ આ પુત્રોની જે માતા છે ગૌતમી એ દુખી થશે. આ યુદ્ધની અંદર મારા પુત્રો મરી ગયા પણ મારા પતિ તો જીવે છે ને, પણ આ ગૌતમી જે છે એના તો પુત્ર પણ મરી ગયા અને પિતા પણ મરી ગયા. ગૌતમી વિધવા થઈ છે, એના છોકરા પણ મરી ગયા છે, તો હવે એનું કોણ, તો તમે એને ન મારશો. ભીમ કહે છે કે હણે એને હણવામાં કોઈ પાપ નથી, મારે એને મારવામાં કોઈ દોષ નથી. એક બાજુ દ્રૌપદી કહે છે કે છોડી દો આને, કારણ કે આપણો ગુરુપુત્ર છે, આપણો બ્રાહ્મણનો પુત્ર છે અને બ્રાહ્મણને મરાય નહીં, બ્રાહ્મણનો અપમાન ના કરાય. દેવાધીનમ જગત સર્વ મંત્ર દીનાસ્ત દેવતા, તે મંત્ર બ્રાહ્મણાધીના તસ્માત બ્રાહ્મણ દેવતા. આપણે બ્રાહ્મણોને દેવ સુધા માનીએ છીએ, તો કહેવાય છે કે આ જગત કોને આધાર છે, તો કે દેવોને આધાર છે. દેવો કોને આધારે છે, તો કે મંત્રોને વેદોને આધારે છે. વેદો કોને આધારે છે, તો કે બ્રાહ્મણોને આધારે છે. માટે આપણે બ્રાહ્મણને દેવ માનીએ છીએ, માટે બ્રાહ્મણને મરાય નહીં અને જો બ્રાહ્મણને મારીએ તો આપણે બ્રહ્મ હત્યાનું પાપ લાગે, માટે તમે એને છોડી દો. આજે અર્જુનને થયું કે દ્રૌપદી કહે છે કે છોડી દો અને ભીમ કહે છે કે મારો, તો હું શું કરું. એ અટકળમાં બેઠો છે ત્યારે ભગવાન કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હવે તમે જ મને કંઈ કહો કે હું શું કરું, આને છોડી દઉં કે મારું. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે આને છોડી ના છોડશો નહીં અને મારશો પણ નહીં, તમે એના મસ્તકમાં રહેલો જે મણી છે એ કાઢી લો. ત્યારે અર્જુન એ અસ્વસ્થાના કપાળમાં રહેલો મણી ખેંચીને કાઢી લે છે અને સાથે એની ચોટલી પણ કાપી લે છે. ફળાફળ આજે બ્રાહ્મણનું અપમાન થયું. અસ્વસ્થામાં બ્રાહ્મણ પોતે વિચારે છે કે આને કરતા તો મને મારી નાખ્યો તો સારું, આ મારું અપમાન છે.
અને આ અપમાનનો બદલો હું જરૂર લઈશ. હું પાંડવોનો વંશનો નાશ કરીશ અને એ પાંડવોના નાશ કરવા માટે પુત્રના પેટમાં રહેલો જે ગર્ભ છે, જે અંશ ફલી રહ્યો છે પાંડવનો, જે અભિમન્યુનો પુત્ર છે, એને મારવા માટે અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર છોડે છે. બ્રહ્માસ્ત્રના છોડવાથી ઉત્તરાને બળતરા થવા લાગી, ઉદરની અંદર ઘણો એને તાપ લાગવા લાગ્યો અને એ દોડતી આજે ભગવાન પાસે ગઈ છે. ઉત્તરા એ પોતાના પાંડવ પાસે, પોતાના સાસુ સસરા કે દ્રૌપદી પાસે નથી જતી, પણ ભગવાનની પાસે જાય છે. છેલ્લે તમારી ઉપર પણ કઈ આપત્તિ આવે તો તમે કોઈ માણસો કે કોઈ જગતના માણસો પાસે ન જશો, ભગવાનનો આશરો લેજો. ભગવાન તમને મુક્ત કરશે, ભગવાન છોડાવશે. બાકી આ માણસો આપણને શું છોડાવવાના હતા? તમારું જો માથું ભગવાન આગળ નમતું હશે ને તો જગતની કોઈની દુનિયાની તાકાત નથી કે તમને કોઈ નમાવી શકે. તો નમો તો ભગવાનને નમજો. જે ભગવાનની આગળ નમતો હશે એને કોઈ આગળ કોઈ દિવસ નમવાનો નહીં જરૂર પડે. તમે ભગવાનને હાથ જોડજો તો તમારે કોઈ દુનિયાના કોઈ આગળ તમારે હાથ જોડવા કે હાથ નહીં ફેલાવવો પડે. તમે ભગવાનને પ્રામ મેળવો, ભગવાનની ભક્તિ કરો. ઉત્તરા આજે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગઈ છે ત્યારે ઉત્તરાના આશીર્વાદ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણ આજે ઉત્તરાના પેટની અંદર, ગર્ભની અંદર સુદર્શન ચક્ર છોડી અને અશ્વસ્થામાં છોડેલું જે બ્રહ્માસ્ત્ર છે એનો નાશ કરે છે અને પરીક્ષિત રાજાનો આજે ત્યાં ઉદરની અંદર ભગવાન રક્ષા કરે છે. કહેવાય છે કે માતાના ઉદરની અંદર ભગવાન આપણી રક્ષા કરે છે અને બા જ્યારે પૃથ્વી ઉપર આપણે જન્મ લઈએ છીએ ત્યારે એ જ ભગવાન આપણી રક્ષા કરે છે. રામ રાખે ને કોણ જાખે. ભગવાન જો આપણું કહેવાય કે રક્ષણ કરવા વાળા હોય ને તો કોઈ જગતમાં કોઈ આપણો વાળો આપવું પણ કરી શકે નહીં. માટે જવું હોય તો ભગવાનના શરણે જાઓ. તો આજે પરીક્ષિત રાજાનું માતાના ઉદરની અંદર, ઉત્તરાના ગર્ભની અંદર ભગવાને રક્ષા કરી છે. અને પરીક્ષિત એક એવો જ શ્રોતા છે કે જેણે જન્મતા પહેલા અને જન્મતા પછી પણ ભગવાનના દર્શન કર્યા છે. ઉત્તરાથી રક્ષા કરી અને ત્યારબાદ ભગવાન પોતે આજે દ્વારિકા જવા માટે નીકળ્યા છે. ભગવાન કહે છે કે મારું કાર્ય અહીંયા પૂરું થયું, હવે હું દ્વારિકા જઉં છું. યાદવ કુલનો નાશ કરવા માટે આજે ભગવાન જાય છે અને દ્વારિકા જવા ત્યારે તૈયાર થયા, રથમાં બેઠા છે ત્યારે એમની પાસે એક સ્ત્રી આવે છે અને ગદગદ વાણીમાં ભગવાનને પ્રાર્થના કરે છે. તો એ સ્ત્રી કોણ હતી? તો કે બીજું કોઈ નહીં, માતા કુંતા હતી. એ ભગવાનને વંદન કરીને પગે લાગે પ્રાર્થના કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ કુંતા માતાને જોઈને પોતાનો રથ ઉભો રાખે છે, રથમાંથી નીચે ઉતરે છે. કુંતા માતા એમને વંદન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે ભૈબા, તમે મને પગે લાગો એ ઉચિત નથી, તમારે મને પગે ન લગાય. કુંતા કહે છે કે આજે મને જાણવા મળ્યું કે તમે મારા ભાઈના દીકરા નથી, તમે તો સ્વયં પરમાત્મા છો, તમે ભગવાન છો, તમે વંદન કરવા લાયક છો, માટે હું તમને વંદન કરું છું. કુંતા માતા આજે ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનને કહે છે કે ભગવાન તમે અમને છોડીને ના જાઓ. અને કહેવાય છે કે કુંતા માતાએ આજે ભગવાન પાસે એક વરદાન માંગ્યું છે. અને કહેવાય છે કે કુંતાએ જે વરદાન માંગ્યું ને એ કોઈ માંગશો નહીં, પણ કુંતા માતાએ આજે વરદાનમાં કીધું કે હે ભગવાન, જો તમારે તમે મારી પર પ્રસન્ન થયા હોય, તમારે મને જો વરદાન આપવું હોય તો મને એક વરદાન આપો કે અમારી ઉપર દુઃખો આવી પડે, અમારી ઉપર આપત્તિઓ આવી પડે. કોઈ ભગવાન પાસે આવું માગે ખરા? અત્યારે જો આપણને ભગવાન પ્રસન્ન થાય તો આપણે શું માગીએ? મને ગાડી આપો, બંગલા આપો, મોટા મોટા ખેતરો આપો, હારી નોકરી આપો, આગી તિજોરી ભરેલે ઘર ભરીને રૂપિયા આપો, સુખ સંપત્તિ માગીએ, વૈભવ માગીએ. પણ કુંતા માતાએ આજે એવું કંઈ ન માગતા આજે વિપત્તિ માગી છે. કારણ કે કુંતા માતા જાણે કે જ્યારે લાક્ષાગ્રહની અંદર ધૃતરાષ્ટ્રે અમને મારવાનો પ્રયત્ન કર્યો ત્યારે લાક્ષાગ્રહમાં તમે જ અમને બચાવ્યા હતા. દ્રૌપદીનું જ્યારે વસ્ત્રહરણ થયું હતું ત્યારે દ્રૌપદીના ચીર પૂરવા માટે ભગવાન તમે જ આવ્યા હતા. ડગલે ને પગલે જ્યારે જ્યારે અમારી ઉપર આપત્તિઓ આવી છે, દુઃખનો સમય આવ્યો છે ત્યારે ભગવાન તમે આવ્યા છો અમારી રક્ષા કરવા. સુખમાં ભગવાન નથી આવતા, કારણ કે સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. જ્યારે દુઃખ હોય ને ત્યારે જ આપણે ભગવાનને સમર્થતા હોઈએ છીએ. માટે અમારે તમારું સ્મરણ કરવું છે, અમારે તમને ભૂલવા નથી. તો આપ અમને એવું આપો. ભગવાન કહે છે હે માતે કુંતે, તમે આ શું માગો છો? આવું ન માગશો. ત્યારે કહેવાય છે કે ભગવાન ભક્તોને આધીન છે. ભગવાનને કહે છે કે ભગવાનને આજે કુંતા માતાને આધીન થઈ
અને આજે ભગવાન હસ્તિનાપુરમાં પાછા વળ્યા છે, રથ પાછો વાળ્યો છે. પુત્રા કહે છે કે ભગવાન મારી માટે આવ્યા. કુંતા કહે છે કે મેં એમને પાછા વાળ્યા, રસ્તામાં જઈને ઉભી રહી એટલે મારા માટે આવ્યા. દ્રૌપદી એમ વિચારે છે કે એમને જ્યારે સુદર્શન ચક્રથી આંગળી ગવાય ત્યારે એમને મેં રક્ષા માટે આંગળીએ મારી સાડી ફાડીને બાંધી હતી એટલે મારી માટે આવ્યા છે. બધા કહે છે કે મારી માટે આવ્યા, મારી માટે આવ્યા. પણ ભગવાન આજે નથી દ્રૌપદી માટે આવ્યા, નથી અર્જુન માટે આવ્યા, નથી ઉત્તરા માટે આવ્યા. ભગવાન આજે આવ્યા છે ભીષ્મ માટે, પોતાના ભક્ત માટે, પોતાના ભક્તની પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા માટે. આજે ભીષ્મ પિતામહને દર્શન દેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર કુરુક્ષેત્રના સ્થળે આવ્યા છે. ત્યારે ભક્તિ કરી કહેવાય છે કે જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધ વખતે દુર્યોધન ભીષ્મ પિતામહને મેણા ટોણા મારે છે, હે ભીષ્મ પિતામહ, આજ આટલા આટલા દિવસો વીતી ગયા છે, છતાં હજી પાંડવોમાંથી એક પણ ઓછો થયો નથી. આપણા ઘણા બધા સૈનિકો, આપણા ભાઈઓ મૃત્યુને પામ્યા છે, શરણા એમને આજે મૃત્યુ પામ્યા છે, છતાં હજી પાંડવો કોઈ મળ્યા નથી. તમારા જેવા મહારથી સેનાપતિ હોવા છતાં આપણા આટલા બધા સૈનિકો મરી ગયા ને પાંડવો મળ્યા નહીં. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે હે દુર્યોધન, સાંભળ, કાલે હું પાંચમાંથી એકથી પાંડવને નહીં રહેવા દઉં. તું તારી પત્નીને હું રાત્રે જ્યારે જપ તપ ધ્યાન કરવા બેસું, પૂજા કરવા બેસું, ત્યારે તું તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે. ભગવાને સાંભળ્યું કે જો આ ભાનુમતી જશે ભીષ્મ પિતામહ પાસે અને જો અખંડ સૌભાગ્યવતીના જો એ આશીર્વાદ મેળવી લેશે તો મારા પાંડવો એકે જીવિત નહીં રહે. ભગવાનને ચિંતા થઈ છે આજે. ત્યારે ભીષ્મ પિતામહ ભાનુમતી દુર્યોધનની પત્ની પાસે આવે છે અને કહે છે આજ નહીં તો કાલે દર્શન માટે જજો, કે ઉતાવળ કરવાની જરૂર નથી. ભાનુમતી પણ સમજ્યા કે કઈ વાંધો નહીં. એ જ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીની પાસે આવે છે, દ્રૌપદીને રાત્રે જગાડે છે, કહે છે કે ચલો આપણે જવાનું છે. દ્રૌપદી કહે છે કે ક્યાં? તો કે ભીષ્મ પિતાના દર્શન માટે. ભીષ્મ પિતાના દર્શન માટે આજે દ્રૌપદીને તૈયાર કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ સાથે તૈયાર થયા છે. માથે કાળી કામળી ઓઢી છે, હાથમાં લાકડી લીધી છે, એક હાથમાં લાકડી ને એક હાથમાં ફાણસ લઈ રાત્રિના અંધારામાં આજે બંને ચાલ્યા આવે છે. ભીષ્મ પિતાની કુટીર પાસે આવીને દ્રૌપદીને કહે છે કે જાઓ તમે દાદા ભીષ્મ પિતામહ પાસે આશીર્વાદ મેળવો, અને કહે છે કે તમે એક પણ શબ્દ બોલતા નહીં અને ખાલી દર્શન કરી પાછા આવી જજો. દ્રૌપદી ભીષ્મ પિતામહની પાસે જાય છે, અંદર એમના કક્ષની અંદર શિબિરની અંદર પ્રવેશ કરે છે. ત્યારે કોઈ સ્ત્રીનો આવવાનો અવાજ સાંભળી, ઝાંઝરીનો ઝણગાર સાંભળી, પાયલનો અવાજ સાંભળી અને ભીષ્મ પિતામહને થયું કે નક્કી દુર્યોધનની પત્ની આવી લાગે છે. ભીષ્મ પિતામહ જોયા વગર, પોતાની આંખો ખુલ્યા વગર એને અખંડ સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપે છે. ત્યારે દ્રૌપદીને બોલવાની ના પાડી હતી કૃષ્ણ ભગવાને, છતાં એ બોલી પડી કે દાદા હવે મને કોઈ પણ આ યુદ્ધની કોઈ ચિંતા નથી, કારણ કે તમે અખંડ સૌભાગ્યવતી મને આશીર્વાદ આપ્યો છે. ત્યારે અવાજ ઉપરથી ભીષ્મ પિતામહને ખ્યાલ આવી ગયો કે આ ભાનુમતી નથી. દાદા પોતાની ભીષ્મ પિતામહ આંખો ખલીને જુએ તો પાછા દ્રૌપદી ઉભા હોય છે. દ્રૌપદીને કહે છે કે હે દ્રૌપદી, તમે અહીંયા આવ્યા છો એનો મને કોઈ વાંધો નથી, મેં આશીર્વાદ આપ્યા એનો પણ વાંધો નથી, પણ તમને અહીંયા લાવનાર કોણ છે? તમે કઈ રીતે અહીંયા આવ્યા? નથી કોઈ સાથે, તમારી સાથે હોવું જોઈએ, બતાવો મને. ચાલો, ભીષ્મ પિતામહ આજે દ્રૌપદીની સાથે બહાર આંગણામાં આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉભા હોય છે. કાળી કામળી મૂઢા ઉપર ઉઠેલી છે, ખબર પડતી નથી કોણ છે, છતાં ભીષ્મ પિતામહ એમને ઓળખી જાય છે અને કહે છે કે પ્રભુ તમે માથે કામળી ઓઢી છે, ભલે અત્યારે મને દર્શન નથી આપતા, પણ જ્યારે મારો અંત સમય આવે, મારો મૃત્યુની વેળા આવે ને, ત્યારે તમે જરૂર મને દર્શન આપવા આવજો. ભગવાન કહે છે કે તથાસ્તુ. ભગવાન દ્રૌપદી પાછા વળી જાય છે.